लेकर गुजरात ताजा ने तमारा खिस्सा ने असर करता मोटा समाचार गुजराती वो चेती जजो अने वाहन चालकों माटे खतरनाक नवा नियमों लागू अने थसे दंड तेमज 20,000 रुपया पीएम नरेंद्र मोदी ए व्यक्त करी चिंता जेवा समाचार जानता पहला तमे जो चैनल में नवा हो तो खास मित्रों अपनी चैनल ने फटाफट सब्सक्राइब कर लेजो कारण के रोजना ताजा उपयोगी समाचार आखो दिवस ना समय सर अमे तमने आपता रहीशुं वीडियो पसंद आवे तो लाइक करी देजो अने वधु ने वधु अपना मित्रों ने झड़पथी मोकली आपजो। હવે દેશના વડાપ્રધાને વ્યક્ત કરી ચિંતા પીએમ મોદીએ G20 વર્ચ્યુઅલ સમિટને સંબોધિત કરી હતી અહીં પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં એઆઈના નકારાત્મક ઉપયોગ અંગે ચિંતા વધી રહી છે આપણે એઆઈના વૈશ્વિક નિયમન સાથે મળીને કામ કરવું જોઈએ ડીપ કે સમાજ અને વ્યક્તિ માટે કેટલા જોખમી છે તેની ગંભીરતા સમજીને આપણે આગળ વધવું જોઈએ આવતા મહિને ભારતમાં ગ્લોબલ એઆઈ પાર્ટનરશિપ સમિટનું આયોજન થઈ રહ્યું છે મને આશા છે કે તમે બધે આમાં સહકાર મને આપશો સીસીટીવી કેમેરામાં પણ જોઈ શકાય છે તેમ એક રિક્ષા ચાલકને સ્પીડ બ્રેકર ન દેખાતા પલટી મારી હતી સ્થાનિકો દ્વારા અનેક ફરિયાદો કરવા છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી જોકે સ્થાનિકોએ હાલમાં પોતાના ખર્ચે બ્રેકર પર પટ્ટા લગાવ્યા છે એટલું જ નહીં મિત્રો હવે નવા નિયમો લાગુ અને થઈ શકે છે દંડ ક્રિકેટ જગતમાં આઈસીસી નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે જેમાં નિયમનો ભંગ કરનાર ટીમને ભૂલ પેટે 5 રનની પેનલ્ટી લાગશે નિયમ મુજબ એક ઓવર પૂર્ણ થયા પછી બીજી ઓવર શરૂ કરતા 60 સેકન્ડથી વધુ સમય લાગશે તો આવું 3 વાર થશે તો બોલિંગ કરનાર ટીમને 5 રનની પેનલ્ટી લગાડવામાં આવશે જોકે આ નિયમ ડિસેમ્બર 2023થી એપ્રિલ 2024 સુધીમાં પુરુષ ક્રિકેટ વનડેમાં અને T20 ફોર્મેટમાં લાગુ કરવામાં આવશે તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર તોડમાં લીધેલા 20,000 રૂપિયા પરત કરાયા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ ફાઇનલ મેચ નિહાળવા દેશભરના લોકો અમદાવાદ આવ્યા હતા જેમાં દિલ્હીના એક યુવક પાસેથી દારૂના તોડમાં 20,000 રૂપિયા લેવામાં આવ્યા હતા જેની કાર્યવાહીના પગલે તોડમાં લેવાયેલા 20,000 રૂપિયા યુવકને પરત કરાયા છે તોડમાં સંડોવાયેલા એક હેડ કોન્સ્ટેબલ 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા છે આ સાથે 7 TRB જવાનોને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા છે હવે દિવાળી બાદ આવ્યા સારા સમાચાર દિવાળીનો માહોલ પૂરો થતાની સાથે જ સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે 15 કિલોનો ડબ્બો ₹40 ઘટીને નવો ભાવ 2585 સુધી પહોંચ્યો છે જેમાં હજુ વધુ ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે દિવાળી પહેલા આ ભાવ ₹2700ની આસપાસ હતો છેલ્લા 10 દિવસમાં ડબ્બે ₹90 જેટલો ઘટાડો થયો છે આગળના સૌથી મોટા ચિંતાજનક સમાચાર હવે ગુજરાતીઓ ચેતી જજો બર્ગર ખાવાના શોખીન છો તો જોઈ લો આ વિડીયો તમે પણ ચોકી જશો બ્રાન્ડેડ પિઝા સેન્ટરમાંથી બર્ગરમાંથી નીકળતી ઈયળ હોવાના સમાચાર સામે આવ્યા છે અમદાવાદના ન્યુરાણી વિસ્તારમાં રિયલ પ્રેપિકા પિઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હોવાનો વિડીયો સામે આવ્યો છે હાલમાં મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મહાનગરપાલિકા એટલે કે અમદાવાદમાં અવારનવાર જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે